હવે બાબરીના મૂલ્યાંકનની બીજી પદ્ધતિ ભારી સરેરાશ નફાની પદ્ધતિ એના વિશે હવે આપણે ચર્ચા કરીશું. ચોપડીમાં આપેલું છે એ પ્રમાણે કે આ જે સાદા સરેરાશ નફાની પદ્ધતિ આપણે જે જોઈ ગયા આગળ, એમાં જે નફામાં વધઘટ થાય છે, સતત વધે છે, સતત ઘટે છે, એનું વલણ ધ્યાનમાં લેવાતું નથી. ઘણી વખત નફામાં તમે જોશો તો સતત વધારાનું વલણ જોવા મળે છે. આવા સંજોગોમાં નજીકના વર્ષોના નફાને વધારે મહત્વ અને એ પહેલાના નફાના વર્ષોને ઓછું મહત્વ, મીન્સ ભાર આપવામાં આવે છે. ભાર આપીને સરેરાશ નફો કાઢતા હોવાથી આ પદ્ધતિને ભારી સરેરાશ નફાની પદ્ધતિ કહેવાય છે. બરાબર. હવે ભારી સરેરાશ નફાની પદ્ધતિની ચર્ચા માટે આપણે એક ઉદાહરણ સ્વરૂપે, દાખલા તરીકે 2013, 2014, 2015, 2016 ના વર્ષોનો નફો 40,000, 50,000, 60,000 અને 70,000 આપેલો છે ઉદાહરણ 3માં. બરાબર. હવે તમે અહીંયા જોશો તો નફો સતત વધી રહ્યો છે. 2013-14માં 40,000 હતો, પછી 50,000 થયો, પછી 60,000 થયો, પછી 70,000 થયો. તો નફો સતત વધી રહ્યો છે, નફો સતત વધી રહ્યો છે. બરાબર. તો આ નફાનું જે વધારાનું વલણ છે એને આપણે ભાર આપીને સમજીશું. હવે છેલ્લા વર્ષના જે નજીકના વર્ષોનો નફો તમે જોશો તો સૌથી વધારે છે અને પહેલા વર્ષનો નફો છે તે સૌથી ઓછો છે. તો નજીકના વર્ષોના નફાને સૌથી વધારે ભાર આપીશું અને શરૂઆતના વર્ષોના નફાને નફો ઓછો હોવાથી ઓછો ભાર આપીશું. એટલે 4 વર્ષ છે એટલે શરૂઆતના વર્ષને 1 ભાર, બીજા વર્ષને 2 ભાર, ત્રીજા વર્ષને 3 ભાર, ચોથા વર્ષને 4 ભાર. આ રીતે આપણે ભાર આપીને ભારી સરેરાશ ગણીશું. હવે ભારી સરેરાશ નફો ગણવો હોય તો એના માટેનું સૂત્ર છે કે ભારી સરેરાશ નફો બરાબર કુલ ભારી નફો છેદમાં કુલ ભાર. અને બીજું છે, ત્યાર પછી પાઘડી ગણવી હોય તો આ જે ભારી સરેરાશ નફો આપણે ગણેલો એને ખરીદીના વર્ષોની સંખ્યા, એટલે જે ભવિષ્યમાં જેટલા વર્ષ આપણને નફો થવાનો છે એ અંદાજ પ્રમાણે ખરીદીના વર્ષોની સંખ્યા વડે ગુણાકાર કરીશું તો પાઘડી મળશે ભારી સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. હવે આપણે ઉદાહરણ 3 જેની રકમ અહીં આપેલી છે ચોપડીમાં પ્રમાણે, તો એની આપણે દાખલો ગણીશું. તો સૌથી પહેલા આ રીતે વર્ષ 2013, 2014, 2014, 2015, 2015, 2016, 2016, 2017 આ રીતે ક્રમમાં વર્ષ લખી દેવાના. ત્યાર પછી નફો, તો નફો 40,000, 50,000, 60,000, 70,000 આ રીતે નફો આપેલો છે. હવે અહીં આપણે ભાર આપીશું તો આ જે શરૂઆતનું વર્ષ છે એને 1 ભાર, પછી 2 ભાર, પછી 3 ભાર, પછી 4 ભાર. આમ નજીકના વર્ષોને સૌથી વધારે ભાર મળ્યો અને દૂરના વર્ષોને ઓછો ભાર મળ્યો. ત્યાર પછી ભારી નફો શોધવામાં આવે છે, એટલે કે આ જે નફો છે એને ભાર વડે ગુણી તમારે ભારી નફો લાવવાનો છે. તો પહેલા વર્ષે ગણીશું તો 40,000 × 1 40,000, 50,000 × 2 1,00,000, 60,000 × 3 1,80,000, 70,000 × 4 2,80,000. બરાબર. હવે આપણા સૂત્ર પ્રમાણે ભારી નફો અને ભાર જોઈશે તો આ જે ભાર છે એનું ટોટલ કરીશું તો 10 થાય છે એ આપણો કુલ ભાર. અને આ ભારી નફાનું તમે ટોટલ કરશો તો ટોટલ થાય છે 6,00,000 રૂપિયા. એનું ટોટલ થાય છે 6,00,000 રૂપિયા. તો આ તમારો કુલ ભાર મળી ગયો, તમારો કુલ ભારી નફો મળી ગયો.
હવે આપણા ભરી સરેરાશ નફાનું સૂત્ર કે કુલ ભરી નફો જે આપણને 6 લાખ મળ્યો તે છેદમાં કુલ ભાર જે 10 મળ્યો તે તો 6 લાખ ને 10 વડે ભાગતા 60,000 જે રકમ આવશે એ તમારો ભારી સરેરાશ નફો બરાબર આપણને ફક્ત ભારી સરેરાશ નફો ગણવાનો કીધેલો તો એ ભારી સરેરાશ નફો અહીંયાથી મળશે ભારિત નફો કેવી રીતે આવે છે એ જોઈ લઈશું આ નફો અને ભાર નફો અને ભાર આ બે ના ગુણાકાર કરવાના આ બે ના ગુણાકાર કરીશું બરાબર ભારિત નફો આપણને ભાર અને ભારિત નફો આ બંનેનું ટોટલ તમને સૂત્રમાં કામ લાગશે બરાબર નફો ગુણ્યા ભાર એટલે ભારિત નફો તો આનું ટોટલ અને આનું ટોટલ બંને આપણને ભારિત સરેરાશ નફો મળશે